વિશેષ રજૂઆત સાથે હું છું પૂનમ. નવરાત્રી ચાલી રહી છે, યુવા હૈયાઓ મન મૂકીને માના ગર્ભે ઝૂમી રહ્યા છે, પરંતુ આ જ સમયે રાજ્યમાં બે એવી ઘટના પ્રકાશમાં આવી છે જે ચોક્કસથી તમને ચિંતામાં મૂકી શકે છે. જામનગર અને ભાવનગરમાં બે કિશોરીઓએ એટલા માટે આત્મહત્યા કરી છે કારણ કે તેમને ગરબામાં જવાની પરવાનગી તેમના પરિવારજનોએ ના આપી. ત્યારે આવી નાની બાબતે કેમ કિશોરીએ આટલું મોટું પગલું ભરવું પડ્યું? કેમ અત્યારના સમયમાં બાળકો પોતાના માતા પિતાથી પરિવારજનોથી દૂર ભાગવા લાગ્યા છે? કેમ યુવાઓ પોતાના હિતેચ્છુને ઓળખી નથી શકતા? આ જ વિષય પર છે અમારી વિશેષ રજૂઆત. મા બાપને હોય છે તમારી ચિંતા. નવરાત્રી આવે તેના 3 મહિના પહેલા જ યુવાનો તેની તૈયારીઓમાં લાગી જાય છે અને નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે તેમની એક અલગ જ ઘેલછા હોય છે. જો કે જામનગરની એક કિશોરીને ગરબા રમવા જવાની તેના મા બાપે ના પાડતા તેણે આત્યંતિક પગલું ભરી લીધું છે અને આત્મહત્યા કરી લીધી. જામનગરના કાલાવડમાં પાયલ વિરાણી નામની કિશોરીએ આત્મહત્યા કરી છે. એફઆઈઆરમાં ગરબા રમવા જવાની ના પાડતા પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ તરફ ભાવનગરમાં પણ આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં એક કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે. ભાવનગરના અખવાડા ગામે એક કિશોરીએ જીવન ટૂંકાવ્યું છે અને આ કિશોરીની આત્મહત્યા કરવા પાછળનું કારણ ગરબા રમવા જવાની ના પાડતા આત્મહત્યા કરી હોવાની આશંકા છે. કારણ કે પરિવાર દ્વારા કિશોરીને ગરબા રમવા જવાની ના પાડવામાં આવી હતી અને તેમની ના કહ્યા બાદ કિશોરીએ આત્મહત્યાનું પગલું ભર્યું છે. ભાવનગર અને જામનગર બંને જગ્યાએ હાલ આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. નવરાત્રી ચાલી રહી છે, યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ઘણા દિવસો પહેલાથી જ યુવાનો ગરબે ઝૂમવાની તૈયારીઓ કરી લેતા હોય છે, ત્યારે બે જગ્યાએ એવી ઘટના સામે આવી છે. ભાવનગર અને જામનગર બંને જગ્યાએ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં કિશોરીને તેના પરિવારજનોએ ગરબે રમવા જવાની ના પાડી હતી અને તેના કારણે લાગી આવતા બંનેએ આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. તો આખરે શું કારણ હોય છે આ રીતે આત્મહત્યા કરી લેવાનું અને શું બાળકો યુવાનો પોતાના માતા પિતાને સમજી શકતા નથી, તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ બાબતે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મનોચિકિત્સક પ્રકાશ, ડોક્ટર પ્રકાશ ભીમાણી જોડાઈ ચૂક્યા છે, સાથે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાટા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ બંનેનું સ્વાગત છે. ખાસ કરીને પ્રશાંતજી, જ્યારે યુવાનો આ પ્રકારનું પગલું ભરી લેતા હોય છે, બહુ જ નાની વાત છે કે જ્યારે ગરબે રમવા જવું હતું માતા પિતાએ તેમને ના પાડી અને તેના કારણે આત્મહત્યા કરી લીધી, એટલી નાની ઉંમર પણ નથી હોતી કે કઈ વિચારી ના શકે, સમજી ના શકે. આવો શા કારણે બને છે કે યુવાનો પોતાનું સારું ઈચ્છતા હોવાનું વિચારવાને બદલે મા બાપને દુશ્મન સમજી બેસે છે, શા માટે? બેઝિકલી આ વાતના તથ્યમાં કે મૂળમાં હજી જવું જોઈએ. કારણ કે બની શકે કે આની પહેલા ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ હોય કે જે આ છેલ્લા લાસ્ટ સ્ટ્રોક માટે આપણે જેને કારણભૂત ગણીએ છીએ કે ના પાડી અને આત્મહત્યા કરી. ખરેખર એ સાવ નાની બાબત માટે આત્મહત્યા થતી નથી હોતી. એ પહેલાં બીજા ઘણા એવા ઇન્સિડન્સીસ હોય છે કે માતા પિતા સાથેનું ટ્યુનિંગનો અભાવ છે, આ બધી જ બાબતો ત્યાં કારણભૂત હોય છે. મમ્મી પપ્પાને એવું લાગે છે કે છોકરાઓ રાત્રે બહાર જાય તો એમની સેફટી સલામતી નથી, એટલે બહુ વધારે પડતો કડક જાપતો રાખે છે. એના કારણે પણ છોકરાઓને એવું ઘણીવાર થતું હોય છે. બીજું, ક્યારેક છોકરાઓ જે છે એમને બીજા કોઈ સાથે રિલેશનશિપ છે કે એની ચિંતામાં કોઈ છોકરા સાથેના કોઈ સંબંધો છે કે એવી ચિંતામાં માતા પિતા આવી ના પાડતા હોય છે. આ સામાન્ય કારણો મેં તમને કહ્યા. પણ જો ઇમોશનલી ડિસ્ટર્બ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ટીનેજર છે તો આ એનું સાયકોલોજિકલ રીઝન છે ફર્સ્ટ ઓફ ઓલ. બીજું રીઝન, જ્યારે કોઈ પણ ટીનેજમાં છે છોકરાઓ ત્યારે એના વિમ્સ બહુ એના ઉપર નીચે થતા હોય છે અને ઇમ્પલ્સિસ બધા બહુ ઉપર નીચે થતા હોય છે. હોર્મોન્સને કારણે પણ માનસિક અને શારીરિક ફેરફારો થતા હોય છે. આવા સંજોગોમાં એ નાનામાં નાનું સ્ટ્રેસ પણ સહન કરી શકતા નથી અને ક્યારેક એમને માત્ર સાંભળવાની જરૂર હોય છે, એમની સાથે બેસવાની જરૂર હોય છે. એમને તરત જ રિએક્ટ કરીને તમે મારું કયું માનતા કેમ નથી
આવો એક આખો ખ્યાલ રજૂ કરીને છોકરાઓની સાથે વર્તન કરવામાં આવે તો અત્યારના જમાનામાં અત્યારના સમયમાં કદાચ બૂમરેંગ સાબિત થઈ શકે. એટલે આ એક સાયકોલોજીકલ રીઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે પર્સનાલિટી ડિસઓર્ડર હોય તો પણ આવું થતું હોય છે, સેલ્ફ હાર્મની વૃત્તિ હોય છે, પોતાની જાતને નુકસાન કરે છે, અનેક કારણો છે. રુઝાનજી, બે સવાલ સૌથી મોટા ઉભા થાય કે શું આ પ્રકારના વર્તન કરવા પાછળ યુવાઓની સહનશીલતા ખૂટી ગઈ છે, કે પછી મા બાપ એટલે કે પરિવારજનો અને બાળકોનું અંતર વધી ચુક્યું છે એ નથી સમજાઈ રહ્યું. સી, આઈ વુડ નોટ સે કે સહનશીલતા ઓછી થઈ ચૂકી છે, કારણ કે આઈ મીન ધ મેજર બેઝિક રીઝન જે તમને સેકન્ડ આપ્યું કે મા બાપને એની વચ્ચેની જે સમજનતા છે ઓછી થઈ ગઈ છે. જે ઇમોશનલ અટેચમેન્ટ હોય કે જે આપણે ફેમિલી બોન્ડિંગ કહીએ અમે, એ બોન્ડિંગ ઓછું થઈ ગયું છે. હવે તમે એના દેર આર વેરિયસ રીઝન્સ. એક રીઝન મા બાપની સાઈડથી બોન્ડિંગ ઓછું એટલા માટે થાય કારણ કે એ લોકો ટાઈમ ના આપી શકે, જે પ્રેશર્સ છે, પિયર પ્રેશર્સ કહો, વર્ક પ્રેશર્સ કહો, ફેમિલી પ્રેશર્સ કહો, એના લીધે એ લોકો બાળકોને ટાઈમ ના આપી શકે. ને બીજું કે બાળકો અધર દેન પેરેન્ટ્સ, આજની તારીખમાં એવું એવું એવો સિનેરિયો, એવું એન્વાયરમેન્ટ ઊભું થયું છે કે જ્યાં નોર્મલી બાળકો એવું સમજતા હોય કે પેરેન્ટ્સ એટલે મારા દુશ્મન. કારણ કે મને હજી યાદ છે કે અમે બી જયારે નાના હતા ત્યારે અમને પેરેન્ટ્સ બહાર એટલા આવી રીતે ગરબામાં તો જોડે જ આવે પેરેન્ટ્સ, એમાં મજા આવતી હતી. તો ઇનફેક્ટ ગરબા આઈ વુડ ઓલવેઝ લાઈક ટુ સે કે ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનમેન્ટ. એટલે પપ્પા મમ્મી ભાઈ ફ્રેન્ડ્સો બાજુની સોસાયટી વાળા બધા જે જોડે રમે એટલે એને મારા માટે એન્ટરટેનમેન્ટ છે, એટલે બધા ઇટ્સ અ ગુડ બોન્ડિંગ. પણ હવે આજની તારીખમાં એવું નથી થતી. પણ મને અગેન કમિંગ બેક ટુ કે જૂનામાં અમને ડાન્સ પાર્ટીમાં ના જવા દે, પપ્પાને જવા દે તો ભાઈ જોડે લઈને જાઓ, એટલે ઘણી વાર અમે ના જઈએ. એટલે આવો આવો જે મેન્ટાલિટી એ વખતે હતી, હવે આનાથી વધારે મેન્ટાલિટી એટલા માટે વધી છે પેરેન્ટ્સની, કારણ કે એ લોકોને એવું નથી કે એ લોકોને પોતાના દીકરા દીકરી પર શક છે કે લફડું કરશે યા એને કોઈ શું કહેવાય એ ગેરમાર્ગે જશે. એ લોકોને એ ઇસ્યુ છે કે કોઈક બહારનું વાળું મારી દીકરીને હેરાન નહીં કરે, કારણ કે આજની દુનિયા બહુ અનસેફ છે, યુ નો ઓલ ધેટ. સો ધ પેરેન્ટ્સ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધર ચાઇલ્ડ. પણ એમાં એ લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે ખબર છે, જે હંમેશા અગર પેરેન્ટ્સ આટલું બી હેન્ડલ કરશે તો એ છોકરો સમજી જશે. કોઈ બી એજનું છોકરું હોય જ્યારે પેરેન્ટ્સ એને જોડે બેસાડીને સમજાઈ શકે છે કે તારા માટે આ સારું છે અને અમે આ સ્ટેપ એટલે લઈએ છીએ કારણ કે આ રીઝન માટે લેફ્ટ લઈએ છીએ. અને યુ શુડ મેક ધ ચાઇલ્ડ રિસ્પોન્સિબલ. જ્યારે તમે ચાઇલ્ડને રિસ્પોન્સિબલ ફીલ કરાવશો ત્યારે એને લાગશે કે ના, એ રિસ્પોન્સિબિલિટી લઈને કરી શકશે. પણ જ્યારે તમે એને નાનું બચ્ચું સમજશો, એને સમજાવશો નહીં, તો એના લીધે આ મોટો ગેપ વધતો જાય છે. અને જેટલો આ ગેપ વધતો જાય છે, અને ત્રીજો પ્રોબ્લેમ, સૌથી બેઝિક પ્રોબ્લેમ, એ છોકરું કોઈકને તને કહેવાનું હોય છે જ, આઈધર એ અંદર અંદર સમી જશે યા એના કોઈ ફ્રેન્ડ સર્કલમાં કહેશે. હવે ફ્રેન્ડ સર્કલમાં માની લો કે કંઈક નાનું મોટું એજ વાળું છોકરો છે યા છોકરી છે ને એને પોતાનું કંઈક અલગ સેટિંગ છે ને એવું એની મનોવૃત્તિ એવી સારી નથી કે એ પોઝિટિવ વિચાર. એટલે એ છોકરું કે છોકરું આ છોકરીને મેબી બીજી રીતે કેપ્ચર કરીને મેન્ટલી કેપ્ચર કરી અને એને ગેરમાર્ગે દોરાવશે. એટલે આના લીધે આ બધું ના થાય. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સ હેવ ટુ હેવ અ બોન્ડિંગ વિથ ધ ચાઇલ્ડ, એન્ડ ધ બેસ્ટ વે ઓફ બોન્ડિંગ ઇઝ ટુ હેવ અ ક્લિયર કમ્યુનિકેશન. પ્રશાંતભાઈ, જેમ હમણાં રુઝાનબેને કહ્યું કે જ્યારે નાના હતા માતા પિતા સાથે જતા હતા, પરંતુ અત્યારે પોઝિશન એવી થઈ ચૂકી છે કે જો માતા પિતા સાથે જવા પણ તૈયાર થતા હોય તો યુવાઓને અકડામણ થવા લાગે છે કે હવે અમે નાના નથી રહ્યા, હવે અમે એકલા જઈશું. આ બાબત યુવાઓમાં ખૂબ જ જોવા મળી રહી છે આજના તબક્કે. પ્રશાંતભાઈ, પણ એમાં જે હું એક બીજો પક્ષનો એ જોઉં છું કે છોકરાઓ ધારો કે એવું માને છે કે અમે મોટા થઈ ગયા છે તો એમને નાના રાખવાની જરૂર શું છે? પહેલી વાત તો આ છે, યુ મેક ધેમ ઇન્ડિપેન્ડન્ટ, યુ મેક ધેમ રિસ્પોન્સિબલ. તમે એમને જવાબદાર બનાવો, સ્વતંત્ર બનાવો અને પોતાના સારા નશાની પોતે ધ્યાન રાખી શકે એ પ્રકારની એમનામાં પરિપક્વતા આવે એ જોવાની જવાબદારી માતા પિતાની જ છે. સૌથી પહેલી વાત તો એ છે, તમે જ્યારે વિશ્વાસ મૂકો છો ત્યારે એ બાળક સાથે તમે જેમ બહુ કોમનલી વી નો દેટ કે ભાઈ કમ્યુનિકેશન હોવું જોઈએ, પણ બેઝિકલી એ કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? મોટાભાગે કમ્યુનિકેશન એક તરફી માતા પિતા કરતા હોય છે, હું જે કહું ત્યારે સાંભળવાનું એ મારો આદેશ છે, કારણ કે હું ત્યારે ક્વેશ્ચન નહીં કરવાનું, કારણ કે હું ફાધર છું, હું મધર છું. એટલે જ્યારે બાળક કોઈ સવાલ કરે છે ત્યારે તમારી પાસે એનો લોજિકલ આન્સર નથી એવું ના હોવું જોઈએ, તમારી પાસે એનો તર્કબદ્ધ જવાબ હોવો જોઈએ. બાળક તમને તરત સ્વીકારી લેશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે બાળકની સાથે તમે કોઈ પણ ચર્ચા કરો છો ત્યારે બાળક તમને સામે સવાલ પૂછે છે તો એ સવાલનો તમે એવી રીતે સ્પષ્ટ રીતે જવાબ આપો કે તને આવું આવું નુકસાન થઈ શકે એવું વિચારું છું. અને તમે એને એવું પણ કહો કે તને પોતાને જે લાગે તે તું કર, પણ જો મારી વાત આટલી આટલી છે. એટલે બાળક શું છે એ વિચારે છે અને તમને સ્વીકારે છે. યાદ રાખો કે તમે બાળકને અત્યારે એના હાથમાં મોબાઈલ આપી દો છો, તમે બાળકને બીજું બધા જ તમે સાધન સગવડ આપો છો, વ્હીકલ આપો છો, બધું જ આપો છો. 18 વર્ષના થાય એટલે લાયસન્સ, ગવર્મેન્ટે નક્કી કર્યું કે એક દિવસ પહેલાં લાયસન્સ ના હોવું જોઈએ અને બીજા દિવસે લાયસન્સ હોવું જોઈએ, એટલે તમે એને બધું આપી દો છો, રાઈટ? એ સમજાય એવી વાત છે. પણ તમે તમારા બાળકને પરિપક્વતાનું લાયસન્સ ક્યારે આપો છો?
તમે આપતા જ નથી. નાનું બાળક હોય ત્યારે એની પાસે એટલી બધી નાના વધારે પડતી નાના બાળકની અપેક્ષા રાખવામાં આવે, ત્યારે કે સામાન્ય બાળક જે છે એ પાણી માંગે તો કે બેટા તારે ભૂ પીવું છે, હવે ભૂ બોલવાની જરૂર શું છે, પાણી છે તો પાણી બોલો ને. એટલે એનાથી નાનો માને છે અને સહેજ મોટો થાય એટલે એને મોટો માને છે, વધારે પડતો મોટો માને છે, બહુ વધારે પડતી અપેક્ષા રાખે છે. એટલે બાળક કન્ફ્યુઝ થાય છે કે મારે કરવું શું. હવે તમે વિચાર કરો કે ગમે તે સંજોગો હોય, આપણે કોઈનો વાંક કાઢવાની વાત નથી, પણ ગમે તે સંજોગ હોય આત્મહત્યા થઈ છે, હકીકત છે. અને આત્મહત્યા થવા પાછળનું કારણ માનસિક અને સામાજિક જ છે, બીજું કોઈ છે નહીં અત્યારે. હું એવું માનતો નથી અત્યારે આ કિસ્સાઓમાં તો એ જ છે. તો પછી એના સાયકોલોજીકલ રીઝન્સ અને સોશિયલ રીઝનમાં જવું જોઈએ. સોશિયલ પણ અલ્ટિમેટલી સાયકોલોજીકલમાં રિડ્યુસ થાય છે. તો આપણે સાયન્ટિફિક રીતે જોઈ અને એના મનોવૈજ્ઞાનિક કારણોમાં તપાસ એ કરવી જોઈએ કે ઘરની અંદર જે કેમિસ્ટ્રી હતી એમાં ખોટું ક્યાં હતું, કઈ જગ્યાએ ક્યાં કઈ જગ્યાએ વાંકું પડ્યું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આજનું નથી, આ બહુ જૂનું ચાલે છે, મેં આગળ કહ્યું તેમ. એ બાબત પર વધારે આપણે ધ્યાન આપવું જોઈએ. અને ખરેખર જો માતા પિતા પોતાના બાળકને સ્વતંત્ર અને મજબૂત બનાવવા માંગતા હોય તો એમને નિર્ણય લેવાની પરિપક્વતા અને ક્ષમતા અને સ્વતંત્રતા પ્રદાન કરવી જોઈએ. જી ચોક્કસથી. રોઝાનજી, બીજો એક સવાલ સૌથી મોટો એ ઉભો થાય કે અત્યારની જે જનરેશન છે, અત્યારનું જે યુગ છે, તેમાં એટલી બધી બંધન નથી, એટલું બધું બંધન નથી કે જે પહેલા જેટલું હતું. પહેલા તો માથે ઓઢવુંથી માંડીને સ્ત્રીઓ માટે તમામ પ્રકારના બંધન હતા. 9 વાગ્યા પછી બહાર ન નીકળવું, આ પ્રકારના કપડાં પહેરવા, આ પ્રકારનું ખાવું, આ પ્રકારનું બોલવું, વડીલો સામે આ રીતે ન જવું. એના કરતા અત્યારના પ્રમાણમાં ઘણું ઓછું બંધન હોય છે, અને છતાં પણ અત્યારે આ પ્રકારના પગલા ભરાય છે, જ્યારે કે પહેલા આ પ્રકારના બનાવો નહોતા બનતા કે આટલી નાની વાતમાં કઈ લાગી આવે, આત્મહત્યા કરી લે, જીવન ટૂંકાવી નાખે, પરિવારજનો સાથે છેડો ફાડી દે, આવું પહેલા આટલું બધું નહોતું બનતું. તેની પાછળ શું કારણ? અમે બી બાળક હતા, તમે, આપણે બધા બાળક હતા, અને આપણે તો પપ્પા મમ્મી થી બીબીને રહેતા હતા, અને કોઈ દિવસ અને ડર પણ હતો, અને આપણે કોઈ દિવસ આવું વિચારવામાં સુસાઇડ તો જિંદગીમાં આપણે વિચારાય બી નહીં. કારણ કે મારા માટે સુસાઇડ એટલે બહુ મોટી ચીજ કહેવાય, કે આવી નાની ચીજ નથી કે ભાઈ ચલો વિચારીને થઈ ગયું, ઇટ રિક્વાયર્સ લોટ ઓફ એ, અને મે બી મેન્ટલી જે ડિસઓર્ડર હોય એટલા માટે કદાચ કરી શકે એ વખતનું સિચ્યુએશન. પણ આપણે જયારે કમ્પેર કરીએ છીએ જૂના ટાઈમ ને અત્યાર ટાઈમ, ઇનફેક્ટ અત્યારે તો આપણે પેલી વધારે ઢીલ અપાઈ ગઈ છે. એટલે મારે તો હંમેશા કેવું હોય છે કે ફ્રોમ ધ પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તો મારું એવું માનવું છે કે સ્કૂલિંગમાં બી અમને 6 વાગે ચમચમ વિધિ આવે ધમધમ થતું હતું. અમારા પપ્પા મમ્મી અમને પપલું પપલું બનાવી નથી રાખ્યું કે મારું મન્નું, મારું દીકું, બૂપીને. એટલે આઈ મીન અમને તો સ્ટ્રોંગ અમારા મમ્મી પપ્પાએ બનાવ્યા છે. એટલે એના લીધે વી કેન નાઉ ફેસ એનીથિંગ ઇન લાઈફ. જે આપણે લાઈફમાં બધી બધાના લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે, એટલે યુ હેવ ટુ ફેસ દેટ. એટલે અત્યારમાં જે ઇઝી થયું છે, આઈ વુડ લાઈક ટુ લુક એટ ઇટ ધીસ અધર વે રાઉન્ડ, કે જ્યારે અત્યારે જે ઇઝી થયું છે એટલે માણસોને ડ્યુ ટુ ઇઝી એક્સેસ એ લોકોને ખબર પડે છે કે ઓકે આવું મને મળવું જોઈએ, આવું મને મળ્યું નથી, એટલે સુસાઇડ ઇઝ વન ઓફ ધ વે એન્ડ થિંગ્સ લાઈક ધેટ. એ વખતે સુસાઇડ એવો કોઈ ઓપ્શન વિચારો હતો બી નહીં, હજી બી કોઈના માઇન્ડમાં એવો ઓપ્શન નથી. પણ મે બી એને ક્યાંક જોયું હોય, મે બી મોર એક્સપોઝર ટુ ટીવી ઓર મીડિયા ઓર મૂવીઝ ઓર ઇન્ટરનેટ ઓર વોટ એવર, એટલે એને આવા થોટ્સ આવતા હોય. પણ એના માટે બેઝિક, જે હું બેઝિક્સ કહું છું કે બેઝિક, એક ફેમિલીનું જ્યારે બોન્ડિંગ હોય, જ્યારે ઇટ્સ લાઈક દેટ, મને નાનપણથી શીખવાડ્યું કે જ્યારે માં પોતાના દીકરાને થપકો આપે છે, દીકરીને થપકો આપે છે, ત્યારે બી એ દીકરી થપકો ખાઈને બી એને અગર એના માના જ આંચલમાં જઈને રડે, ધેટ ઇઝ ધ બોન્ડિંગ. કે ભલે થપકો માં આપે પણ એની માના જ આંચલમાં જઈને રડશે, એવું બોન્ડિંગ અત્યારે મિસિંગ છે. ને એ બોન્ડિંગ માટે આઈ અગેન રિપીટ કે ઇટ ઇઝ અ પ્રોસેસ. એવું નથી કે તમારે છોકરા જોડે બોન્ડિંગ એક જ દિવસમાં થઈ જવાનું છે, ઇટ ઇઝ અ પ્રોસેસ. તમારી કેમિસ્ટ્રી તમારે એક જ દિવસમાં નહીં બનાવવી પડશે, ને એમાં વધારે એફર્ટ્સ પેરેન્ટ્સને કરવા પડશે. ને આજની તારીખમાં તમને કહી દઉં, સૌથી વધારે પ્રોબ્લેમ પેરેન્ટિંગનો છે. કારણ કે તમે અમારા આપણા બહેનો રિલેટેડ ઇશ્યુઝમાં બી જોશો તો સૌથી વધારે પેરેન્ટિંગનો ઇશ્યુ છે. કારણ કે હવે કેમ પેરેન્ટિંગનો ઇશ્યુ છે, કારણ કે અત્યારે જે આધુનિક જીવન છે, જે પેરેન્ટ્સ બીજા એટલે બંને ફેમિલી વાળા જોબ કરે બીકોઝ ઓફ ધ પ્રેશર્સ ઓફ ધ ફાઇનાન્શિયલ પ્રેશર્સ, એટલે આના લીધે આખું પેરેન્ટિંગ બગડી ગયું છે. અને એના લીધે એક જે ફેમિલી એન્વાયરમેન્ટ એ ચાલી ગયું. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું જે પહેલા આપણે શું, પહેલા આખું જોઈન્ટ ફેમિલી રહેતો હતો, એટલે કોઈકનું કોઈક ઘરમાં બેલેન્સ, દાદા દાદી બીજા ભાઈ ભાભી કોઈનું કોઈ બેલેન્સ કરી લેતું હતું. પણ અત્યારે હવે પ્રોબ્લેમ શું છે કે હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, એટલે પેલા હસબન્ડ વાઈફ ને દીકરા જોડે રહેતા હોય, એટલે એમાં જે પેલું બોન્ડિંગ બોલો, કેમિસ્ટ્રી બોલો, બેલેન્સ બોલો, આખું બધું બગડી ગયું છે. જી ચોક્કસ. પ્રશાંતજી, જેમાં હમણાં રુઝાનજી કીધું એ પ્રમાણે કે જે પહેલા સામૂહિક કુટુંબની વ્યવસ્થા હતી તે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર બનતી હતી. મા બાપ દ્વારા ઠપકો આપવામાં આવે તો દાદી પાસે કમ્પ્લેન કરવામાં આવતી બાળકો દ્વારા કે મમ્મીએ મને આ કર્યું તે કર્યું. આ ઉપરાંત ઘરના જેટલા બધા ભાઈ બહેન થઈ જતા કાકાના મોટા પપ્પાના કે ક્યાંય ત્રીજી વ્યક્તિને શોધવા જવાની જરૂર નહોતી પડતી, કોઈની જરૂર જ નહોતી પડતી. ઘરના એટલું બોન્ડિંગ હોય, એટલા વ્યક્તિઓ વધારે હોય છે. અત્યારની જે વિભક્ત કુટુંબ પ્રથા છે તે પણ ક્યાંક ને ક્યાંક આ તમામ પરિસ્થિતિઓ ઊભી થવા માટે જવાબદાર બને છે. પ્રશાંતજી શું કહેશો?
બહુ દેખીતી વાત છે કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન થયું માણસનું, માણસને જ્યારે પોતાનો રૂમ જુદો જોઈએ છે, બાથરૂમ જુદો જોઈએ છે, વાહન જુદું જોઈએ છે, ટીવી જુદું જોઈએ છે, મોબાઈલ જુદો જોઈએ છે, એટલે બધું જ એને અલગ જોઈએ છે. એટલે પોતાની દુનિયા એક અલગ કરવા માંડી વ્યક્તિ, અને એના કારણે ધીરે ધીરે વિભક્ત કુટુંબમાંથી, જે સંયુક્તમાંથી વિભક્ત થવા માંડે કુટુંબો. અને આ તો આ જે છે એ કોઈ એક કરેલી ઘટના નથી, આપણે બહુ સમજવી જોઈએ. સોશિયલ સાયકોલોજીની દ્રષ્ટિએ આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સંયુક્તમાંથી વિભક્ત કુટુંબો એ કોઈ એક કરેલી ઘટના નથી, એ સમાજની અંદર આકાર પામેલો એક ચેન્જ છે. લેટ અસ એક્સેપ્ટ ઇટ ઇન અ વેરી ડિફરન્ટ સાયન્ટિફિક મેનર. તમે આ વાત સમજો કે પહેલા હતું, હવે આપણે નથી કરી શકીએ એટલે આવું છે. પણ તમે આજની તારીખમાં તમે ટીવીને કે મોબાઈલને અવગણી શકો છો? એનો જવાબ જો યસ હોય તો મોટાભાગના લોકો અવગણી શકતા તો અવગણી દેવું જોઈએ, પણ એવું નથી થતું. દેટ મીન્સ ઇટ ઇઝ અ ચેન્જ ઇન અવર સોસાયટી. આપણા સમાજના જે ફેરફારો છે એ આર્થિક માપદંડને લીધે થયા. કુટુંબો મોટા થતા ગયા, પૈસા ઓછા હતા, લોકોને વધારે કમાવાની જરૂર પડી, વધારે અલગ રહેવાની જરૂર પડી, આ બધી જ બાબતો છે. એટલે એ ચોક્કસ એક કારણ છે કે ઇમોશનલ સપોર્ટ જતો રહ્યો, આ એક બરાબર સમજો. પણ જો ઇમોશનલ સપોર્ટ લેવા જાય તો આર્થિક મુશ્કેલીઓ હતી. આર્થિક મુશ્કેલીઓ સાથે તમે એમ માનો છો કે અત્યારે આ માત્ર એક આત્મહત્યાની આપણે વાત કરીએ છીએ એવું નથી. એને ધારો કે કોઈકને કહેવા માટેની જગ્યા જતી રહી આપણે માનીએ છીએ, પણ એ જ વ્યક્તિ પાસેથી બીજા પ્રોબ્લેમ પણ એને બહુ આવતા હતા. સાસુ બહુ એટલા બધા ઝઘડતા હતા કે એની કરતા એવું થાય કે જુદા રહીને એકલા રહીને દુઃખ સહન કરવું સારું. આ પ્રકારની સ્થિતિઓ ઊભી થઈ અને એટલા માટે ધીરે ધીરે વિભક્ત કુટુંબો થતા ગયા. આ એક હકીકત છે. લેટ અસ ફેસ ધ સોશિયલ ફેક્ટ. અને એના કારણે થઈને ઘણું બધું બીજું અમલમાં આવ્યું. એટલું જ નહીં પણ દરેક માણસને સ્વતંત્રતા વાલી હોય છે. કોઈ એક વ્યક્તિને તમે એને સ્વતંત્રતા રહેવાની અને વિચારવાની તમે છૂટ આપો તો ડેફિનેટલી એને ગમવાનું જ છે. અને વિભક્ત કુટુંબમાં થતું ગયું. સ્ત્રી ભણતી ગઈ, પગભર થતી ગઈ, આર્થિક રીતે મજબૂત થતી ગઈ, એટલે એને પણ એવું લાગ્યું કે મારો પણ સે છે, મારે પણ કંઈક કહેવું જોઈએ. અને અને અત્યારે ઘણી બધી વખત હું જોઉં છું કે લિબરેશનની ને બધી જે વાતો થાય છે, બેઝિકલી વિમેન વેર લિબરેટેડ ફ્રોમ વિધિન. એ હતી જ ખરેખર, એ સોશિયલી એને બંધનમાં રાખવામાં આવી હતી અને એટલા માટે ઘરના પ્રોબ્લેમ જે છે એ પોતે સહન ન કરી શકી. યાદ રાખીએ આપણે કે સ્ત્રીનું માનસ પહેલા પણ એ જ હતું ને આજે પણ એ જ છે. એટલે બાળ ઉછેરની અંદર જે જે વસ્તુ મૂકવાની વાત હતી, પહેલાંની મજબૂતી, આજની મજબૂતી, એને એને એટલી જ ચિંતા છે એના બાળક માટે જેટલી જૂની માતાને એના બાળક માટે હતી. તમે જુઓ કે આજની મમ્મી જે રીતે પોતાના બાળકોને લઈને દોડધામ કરે છે કે એને ભણાવવાનો પ્રયત્ન કરે છે, આવો પ્રયત્ન મને યાદ નથી કે આજથી 30 વર્ષ 40 વર્ષ પહેલા કોઈ મમ્મીઓ કરતી હોય કે ભાઈ એને દોડાદોડ સવારથી શરૂ કર્યા. ઓફકોર્સ એના બધા નેગેટિવ પોઈન્ટ છે, પણ હું આ જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. એટલે કહેવાનો અર્થ એ છે કે સમાજ બદલાય તો એને જોવાની દ્રષ્ટિ આપણી એ રીતની હોવી જોઈએ. મોટા મોટો પ્રોબ્લેમ છે વિભક્ત કુટુંબને કારણે આત્મહત્યા થઈ છે માનવાનું હું, અમે એઝ અ સાયકોલોજીસ્ટ હું માનતો નથી, પણ એટલું નક્કી છે કે સંયુક્ત કુટુંબ હોય તો ડેફિનેટલી એને પોતાની વાત મૂકવાની જગ્યા મળી હોત. અત્યારે એ જગ્યા મિત્રો પાસે મળે છે. અત્યારે જે, કારણ કે એવું છે કે સગા છે વાલા રહ્યા નથી અને વાલા છે સગા નથી, તકલીફ અહીંયા છે. ચોક્કસથી. અને તમે જે વાત કરી પુરુષો માટેની, સ્ત્રીઓ માટેની, એની પહેલા તો હું અને રુઝાનબેન જ આપને આભાર માનીશું કે દ્રષ્ટિકોણ બદલાઈ ચૂક્યો છે પુરુષોનો થોડો ઘણો. જો દરેક પુરુષોના પ્રકારના દ્રષ્ટિકોણ બદલાય તો સમાજમાં વધારે પણ સુધારો આવી શકે છે. રુઝાનજી, પ્રશાંતજી આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અહીંયા આવ્યા, એ બદલ આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર.